घटाड़ो राज्य में कोरोना 11,084 नवा केस 121 कोरोना थी मृत्यु आंक 8,394 पहुंचो सारवार बाद 14,770 ने रजा अपाई हजु सुधी में 3,33,000 करता वधारे तबीब स्वस्थ थया। अमदावाद में कोरोना केस में सतत घटाड़ो अमदावाद में कोरोना 2,955 नवा केस शहर 2,883 जिला 72 कोरोना थी 19 सारवार बाद 6,637 ने रजा अपाई जेमां शहेरना 6,577 जिलाना 60। सूरतमां कोरोनाना केस घट्या सूरतमां कोरोनाना 1,113 नवा केस नोंधाया शहेरना 849 जिलाना 274 दर्दी कोरोनाथी 12ना मौत थई गया सारवार बाद 2,174 ने रजा अपाई जेमां शहेरना 1,841 जिलाना 335। વડોદરામાં કોરોનાના કેસ વધ્યા વડોદરામાં કોરોનાના 1,161 નવા કેસ જેમાં શહેરના 790 જિલ્લાના 371 કોરોનાથી વધુ 12ના મોત થયા સારવાર બાદ 941 ને રજા અપાઈ જેમાં શહેરના 645 જિલ્લાના 296। રાજકોટમાં કોરોનાના કેસ વધ્યા છે રાજકોટમાં કોરોનાના 746 નવા કેસ જેમાં શહેરના 351 જિલ્લાના 395 કોરોનાથી વધુ 13નો જીવ ગયો સારવાર બાદ 652 ને રજા અપાઈ જેમાં શહેરના 527 જિલ્લાના 125। राज्य सरकारे दाव कर्यो छे कि 16,000 थी वधु गामों में मारू गाम कोरोना मुक्त गाम अभियान शुरू थई गयु छे। आ अभियान थकी 5,000 लोगों ने सारवार मिली रही है। सीएम रूपाणी चेखला गाम पहुंचा सरपंच और गामदाई गोदाओं साथ संवाद कर्यो कहो कि सरकार हवे गामडाओं पर फोकस कर रही है। गामडाओं में कोरोना न फैलाय ते माटे तमाम गामना पीएचसी और सीएचसी सेंटर पर दवानी किट सहित मेडिकल सामग्री पहुंचाड़ी देवाय छे। બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં કોરોના સંક્રમણ વકરતા સ્થિતિ કફોડી બની જૂના ડીસા ગામે હોસ્પિટલ ફૂલ થઈ જતા મંડપ બાંધી દર્દીઓની સારવાર કરવામાં આવી આ મંડપ હેઠળ ઓક્સિજન સહિતની જરૂરી દવા અને ઇન્જેક્શનની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી ખાનગી તબીબો પણ વધુને વધુ લોકો સારવાર મેળવીને સાજા થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે। જૂના ડીસા ગામમાં કોરોનાની બીજી લહેરમાં 50થી વધુ લોકોના મોત થયા ગામડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને આ સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે લોકડાઉન લગાવવું જરૂરી છે આ માંગ સાથે વિનંતી કરી છે પંચમહાલ શહેરના ધારાસભ્ય જેઠાભરવાળે જેઠાભરવાળનું માનવું છે કે લોકડાઉન લગાવવાથી જ કોરોનાના સંક્રમણની ચેઇન તૂટશે સાથે જેઠાભરવાળે કબૂલાત કરી છે કે હાલ ગામડાઓમાં સંક્રમણને પગલે ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે। વડોદરાના મેયર અને તમામ કોર્પોરેટર પોતાના ફંડમાંથી 2 કરોડ સરકારી હોસ્પિટલને આપશે આ રકમથી સયાજી હોસ્પિટલ ગોત્રી મેડિકલ કોલેજમાં મેડિકલ અને ટેસ્ટિંગ લેબના સાધનોની ખરીદી કરાશે સરકારી હોસ્પિટલમાં 400 લીટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પીએએસ ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે આ ઉપરાંત હેમેટોલોજી એનેલાઇઝર ફૂલી ઓટોમેટેડ ઇમ્યુનોલોજી એનેલાઇઝર ઇલેક્ટ્રી લાઇટ એનેલાઇઝર અને બ્લડ ગેસ એનેલાઇઝર પણ ખરીદવામાં આવશે।